સુરતમાં દર વર્ષે ખાડીપૂરની સમસ્યાઓ સર્જાય છે. જો કે આ વખતે ખાડી ડ્રેજિંગની તૈયારીઓ શરૂ કરાઈ છે, જો કે કામ પૂર્ણ થતાં 8 મહિના લાગી શકે છે, જેથી આ વર્ષે પણ પૂર આવી શકે છે, જેને લઈને લાખો લોકો તેની અસર થાય છે. વર્ષ 2020માં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મીઠી ખાડીમાં પૂર આવ્યું હતું, જેમાં પર્વત પાટિયા, પર્વત ગામ, મગોબ, ખાડી કિનારા રહીશો મળીને 5 લાખથી વધુ લોકોને અસરગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી પણ પાલિકાએ બોધપાઠ લીધો ન હતો, જે તે સમયે કન્સલ્ટન્ટ વાપક્રોશ લિમિટેડનો અભિપ્રાય લેવાયો હતો. રિપોર્ટમાં કન્સલ્ટન્ટે ખાડી સમયાંતરે ડ્રેઝિંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ પાલિકાએ 2 વર્ષ પછી પણ જીવનજ્યોતિ મગોબ સુધી ખાડીનું ડ્રેઝિંગ ન કરતા 2020ની જેમ આ ચોમાસામાં ભારે વરસાદ આવે તો ફરી ખાડીપૂરનું સંકટ ઊભું થઈ શકે તેમ છે. ચોમાસાને હવે માંડ 1 મહિનો બાકી છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મીઠી ખાડીમાં જીવનજ્યોત પાસેના નાના ખાડી બ્રિજથી લઈને આશીર્વાદ માર્કેટ મગોબ સુધી 6 કિલોમીટર અને 66 મીટરની ડ્રેઝિંગ કરવા 10 કરોડ 32 લાખનું ટેન્ડર મંજૂર કરવા દરખાસ્ત મુકાઈ છે. ટેન્ડરની શરત મુજબ આ કામ પૂર્ણ થતાં 8 મહિના લાગશે. તો આર્યપાલક ઇજનેર જયેશ ચૌહાણે જણાવ્યું હતું કે જીવનજ્યોતિ મગોબ સુધી ખાડી ડ્રેજિંગ કરવા વર્ષ અગાઉ ટેન્ડર મંગાવ્યું હતું, જે દફતરે કરાયું હતું. બીજી વાર ટેન્ડર મુકાયું હતું. હર્ષ સેઠા સાથે અઝર કુરેશી.